મોત શોખ માટે હત્યા અને લૂંટના ગંભીર અપરાધો આચરનારા બે રીઢા ગુનેગારોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત અઠવાડિયામાં બંને આરોપીઓએ લૂંટ કરવાના ઈરાદાથી ખટોદરા પોલીસ હદ વિસ્તારમાં એક યુવકને મોતને ઘાટ ઉતારી હોવાની પણ ચોંકાવનારી કબૂલાત કરી હતી. ગત 6 ફેબ્રુઆરીના રોજ ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલ સોમાકાંજીની વાડી નજીકના ફૂટપાથ ઉપરથી એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેને લૂંટ કરવાની ઈરાદેથી હત્યા કરી દેવામાં આવી હતી. દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. આ ગુનામાં ખટોદરા પોલીસે 3 આરોપીઓના ફૂટેજ પણ મળ્યા હતા, જે પૈકી સીમાંચલ ઉર્ફે સીમા નાયક, મુન્ના ઉર્ફે કાલિયા પરીડા ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની વધુ પૂછપરછ કરતા તેમણે કબૂલ કર્યું હતું કે બંને જણાએ તેમના મોતશોખ પૂરા કરવા માટે લૂંટ કરવાના ગુનાઓને અંજામ આપતા થયા હતા અને જે કોઈ તેમનો સામનો કરે તો તેની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં પણ ખચકાતા ન હતા. ગત 6 ફેબ્રુઆરીએ તેમણે લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા સીમાંચલ ઉર્ફે સીમા અને મુન્ના ઉર્ફે કાલિયા પરીડા ગુનેગારો હોવાનું પણ બહાર આવ્યું છે. બંને આરોપીઓ ઉધના પોલીસ વિસ્તારમાં પણ લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા છે તેવું બહાર આવ્યું છે. માત્ર મોતશોખ પૂરા કરવા માટે મહેનતની જગ્યાએ હત્યા અને લૂંટના શોર્ટકટ અપનાવવા બંને આરોપીઓ હાલ જેલના સળિયા ગણતા થઈ ગયા છે. ગઈ તારીખ 6/2019 રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સોમાકાંજી એસ્ટેટની બાજુમાં એક અજાણ્યા ઈસમની હત્યા કરાયેલ હોવાની એની ડેડ બોડી મળેલી અમને, જે આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં 6/2019 રોજ 38/19 ઈપીકો કલમ 302 મુજબનો ગુનો દાખલ થયેલ. આ ગુનાની તપાસ દરમિયાન મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ ઉપલા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો ખટોદરા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલ હતી અને આ ગુનાને પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ બીજું શંકાસ્પદ ન જણાતા આ હત્યા ફક્ત લૂંટના ઈરાદે થઈ હોવાનું જાણવા મળે. આ ગુનાના વર્કઆઉટ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીકે પટેલ તથા તેમના માણસોને એક બાતમી હકીકત મળેલ અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનાના સ્થળ પર મળેલ વિગતો અનુસાર 3 શંકાસ્પદ ઈસમો અમને ત્યાં જોવા મળેલા અને બાતમી હકીકત આધારે આ ઈસમોના નામ અમને આઈડેન્ટિફાય થયેલા, જેમાં એક ઈસમ છે સીમાંચલ ઉર્ફે સીમા, બીજો ઈસમ છે સુબલા પરીઠા અને ત્રીજો ઈસમ છે કનૈયા ઉર્ફે મુન્નો ઉર્ફે કાલિયા. આ ત્રણેય ઈસમો મૂળ પાંડેસરામાં રહેતા હતા અને બોબિન મશીન મતલબ પાંડેસરા વિસ્તારમાં આ ત્રણેય આ ટેવવાળા હતા અને વર્કઆઉટ દરમિયાન જ જાણવા મળ્યું કે આ ત્રણેય અહીંયા આગળ હાલ છે નહીં, જેથી તેમના વતનમાં તપાસના અર્થે ટીમ પહોંચેલ અને ત્યાં આગળથી જ અમને આરોપી મળી આવ્યો છે. આરોપીઓએ આ બંને ગુના દરમિયાન જે મોટરસાયકલ હોન્ડા શાઇન યુઝ કરેલું હતું તે મુદ્દામાલ મતલબ આરોપ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અમે જપ્ત કરેલ છે.